અમદાવાદના ટાગોર હોલમાં યોજાયેલા વિદ્યાર્થી અને શિક્ષકોના સન્માન સમારંભમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. શિક્ષકોને સંબોધતા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે વર્ષ 2022ના વર્ષમાં નવા સત્રથી સ્કૂલો શરૂ થઈ રહી છે, ત્યારે ધોરણ 1-3માં ગુજરાતી માધ્યમની સ્કૂલોમાં અંગ્રેજી વિષય ભણાવવામાં આવશે. એ અંગે ગત વર્ષે જાહેરાત કરી હતી એનું અમલીકરણ કરવા જઈ રહ્યા છીએ. ગુજરાતી ફરજિયાત વિષય તરીકે રહેશે. આ પહેલાં સરકારી સ્કૂલમાં 3 ધોરણ પછી અંગ્રેજી ભણાવવાની વ્યવસ્થા હતી, તે હવેથી બદલવામાં આવશે. તેમણે આગળ જણાવ્યું હતું કે 3 ધોરણમાં પુસ્તક તેમજ 1 અને 2 ધોરણમાં ચિત્ર દ્વારા અંગ્રેજી વિષય તરીકે ભણાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. કારણ કે નાનું બાળક 7-8 વર્ષ સુધી ગ્રાસ્પિંગ કરી શકતું હોય છે, શિક્ષકોને પણ ટ્રેનિંગ આપવાની છે. કારણ કે તેઓ BA અને BEDના શિક્ષકો છે, જેઓ 6 ધોરણ સુધી સરળ ભાષામાં વિદ્યાર્થીઓને સમજાવી શકે એવી રીતે અમે અંગ્રેજી પણ શીખવવાના છીએ. 3 ધોરણ પછી તેના પુસ્તકો અને 6 ધોરણ પછી તે વિષયના શિક્ષકો છે તેનું ધ્યાન રાખવામાં આવશે. ગુજરાતી આપણી માતૃભાષા છે, એને પણ વળગી રહે અને સમાજમાં કટિબદ્ધતા સાથે બાળક ઊભું રહે એ પ્રકારનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. હાલમાં રાજ્યમાં 5મા ધોરણથી અંગ્રેજી વિષય ભણાવવામાં આવે છે, પરંતુ હાલમાં અંગ્રેજીનું જ્ઞાન હોવું અત્યંત જરૂરી બની ગયું છે અને તેવામાં ગુજરાતના વિદ્યાર્થીઓ પણ અંગ્રેજીમાં પાછળ ન રહી જાય તે માટે સરકારે 1 ધોરણથી જ આ વિષય ભણાવવાનું શરૂઆત કરી રહી છે. શૈક્ષણિક સત્ર જૂન 2022થી ધોરણ 1માં અંગ્રેજીને 1 વિષય તરીકે દાખલ કરવામાં આવ્યો છે, જે જૂન 2023માં ધોરણ 2 સુધી આગળ વધશે. હાલ ગુજરાતમાં 32,000થી વધુ સરકારી પ્રાથમિક શાળાઓ છે, જેમાં 51 લાખથી વધુ વિદ્યાર્થીઓ છે. આવા મહત્ત્વના ન્યૂઝ જાણવા માટે તમારી પોતાની ભાષાની ચેનલ GS ન્યૂઝ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલ ખાસ દબાવો. થેન્ક યુ.